मॉर्निंग विद्यार्थी मित्र बेटा लास्ट टाइम ना लेक्चर में जे कोई काम करायु थू ये लगभग तमार तैयार थई गयु हशे एवुं मानी अने आजे आगळ वधीए छीए। आजनो टाइटल चुंबकीय क्षेत्र में गति। हवे आ वात तो ऑलरेडी 11 मा धोरण मा तमे शीखेला छो गतिना नियम मा कार्य ऊर्जा पावर मा पण आ थोड़ी घणी वातो आपणी थयेली छे पण साहेब एटलू बधुं जूनू तो अमने क्यांथी याद होय। तमे अमने ओळखो तो छो ज तो ओळखीए ज छीए पण अमारी फरज छे के अमारे तमने याद करावू पड़े। तो एमा आपणे एवुं शीख्या था के भई कोई पण प्रकारनुं कार्य थवा माटे बळ अने स्थानांतर एनो गुणाकार जोईए। हवे बळ अने स्थानांतरनो गुणाकारमां दरेक वखते बळ ज जवाबदार होय एवुं नहीं, कोईक संजोगोमां एना घटको पण कार्य करवा माटे जवाबदार, जे आपणे एफ कोस थीटा एफ साइन थीटा पण लीधा था। कार्य थाय छे तो एवा संजोगोनी अंदर आ कार्य पदार्थ उपर अथवा पदार्थ वडे पण थतुं होवुं जोईए। पदार्थ उपर अथवा पदार्थ वडे थाय तो एवा संजोगोमां ए कार्य धन अने ऋण पण आपणे शीख्या था। आ बधी वातो 11मा धोरणने याद करावुं छुं। कार्य ऊर्जा प्रमेयमां एवुं पण शीख्या था के आ कार्य ए गति ऊर्जाना फेरफार जेटलुं होय। गति ऊर्जा नी डेफिनेशन 1/2 mv² प्रमाणे वेग ए बहु अगत्यनी भौतिक राशि छे। आपणे जे चुंबकीय बळ माटेनुं सूत्र शीख्या ए सूत्रमां F = q × v × b એટલે qvb sin થીટા, એમાં પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં જો લંબરૂપે ગતિ કરતો હોય v જેટલા વેગથી તો વેગ અહીંયા બી આવે છે। તો આ બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ એ ચુંબકીય ક્ષેત્રમાં કણ એટલે કે વિદ્યુત ભારિત કણ ની ગતિ માટે કરીશું અને એ ગતિ માટે કરી અને આપણે સૌથી પહેલા આવૃત્તિ માટેનું સૂત્ર અથવા આવર્તકાળ માટેનું સૂત્ર મેળવીશું। તો પહેલું કામ આવૃત્તિનું સૂત્ર મેળવવાનું, પછી નવો પ્રશ્ન બીજો એ સમજાવીશું તમને। બેટા ધ્યાન આપજો જરા, હવે જુઓ અહીંયા આવૃત્તિનું સૂત્ર મેળવવું છે, જે સમજાવ્યું એને થોડું શોર્ટમાં લખી આપ્યું તમને, સમય થોડો ઓછો બગડે આપણો। આપણે એવું જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ પર લાગતું ચુંબકીય બળ એ F = q × v × b એ તેના વેગને લંબરૂપે હોય એટલે એમાં કાર્ય ના થાય, એટલે વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ માત્ર ગતિની દિશા બદલાશે। દિશા બદલાય તો એની ગતિ ઉર્જાનું મૂલ્ય કેવું રહેવું જોઈએ, અચળ। કેવી રીતે સમજ પડે તો જુઓ ખૂબ ધ્યાનથી। ધારો કે આકૃતિમાં આવું કોઈક નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ સમતલની અંદર જતી દિશામાં આપણે દર્શાવેલું છે। હવે સમતલની અંદર જતી દિશા તો દોરી શકીએ એમ નથી, કેમ કે 3 ડાયમેન્શન આવી જશે। આપણે 2 ડાયમેન્શન ની વાત કરી રહ્યા છીએ, બોર્ડ છે 2 ડાયમેન્શન છે, તો એમાં તો ત્રિપરિમાણની કોઈ વાત સેટ જ નહીં થાય। અંદર જતું એટલે આ અંદરની સાઈડ જતું, એટલે આપણું ક્ષેત્ર ખરેખર આમ છે। એટલે ક્ષેત્ર જો આમ હોય પણ એવું કેવી રીતે દોરવું, તો દોરવું તો આ રીતે જ પડશે। એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સમતલની અંદર અને એમાં કોઈ કણ ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે। સમજો, એમાં કોઈ કણ આ પ્રમાણે આ બતાવું છું એ પ્રમાણે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે। હવે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી જે આ લાગુ પાડેલું છે, આ નિયમિત આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાંય બદલાતું નથી, તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે સદિશ બી, એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં, એમાં કોઈ કણ એ ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય, ખરેખર આમ છે, દાખલ આમ થશે, તો લંબરૂપે દાખલ થાય તો
ભૂતકાળમાં 11માં ધોરણમાં શીખ્યા હતા એ પ્રમાણે એનો ગતિ માર્ગ એ આવા ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર હોવો જોઈએ એટલે એનો ગતિ માર્ગ એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર થશે જ્યાં આ જે તૈયાર થઈ એ વર્તુળની ત્રિજ્યા થશે ધારો કે વિદ્યુત ભારિત કણ છે q તો વિદ્યુત ભારિત કણ એ લંબ રૂપે દાખલ થાય તો વર્તુળાકાર માર્ગ ઉપરનો સ્પર્શક જે તૈયાર થયો એ એના વેગની દિશા દર્શાવશે અને ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ આમ એટલે બળ જે મળવાનું છે એ જમણા હાથના નિયમ પ્રમાણે આ દિશામાં અને આ દિશા એટલે યાદ કરો કેન્દ્ર તરફની દિશામાં તો જે બળ લાગ્યું એ બળ કેન્દ્ર તરફની દિશામાં તો એવા બળને આપણે કેન્દ્રગામી બળ કહીશું અને એ કેન્દ્રગામી બળ એ એમવી સ્ક્વેર અપોન આર સૂત્ર પ્રમાણે મેળવી શકાશે આટલી સિમ્પલ વાત આ વિદ્યુત ભારિત કણ ફરતા ફરતા અહીંયા આવે તો વેગની દિશા આમ થાય કણ ફરતા ફરતા અહીંયા આવે તો વેગની દિશા આમ થાય માત્ર વેગની દિશા બદલાય એનું મૂલ્ય ના બદલાય અને જો યાદ કરો આ પણ શીખવાડેલું છે 11માં માં માત્ર વેગની દિશા બદલાતી હોય તો કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય અને એ પ્રવેગના કારણે લાગતું બળ એને આપણે કેન્દ્રગામી બળ કહીશું જે ઓલરેડી એમબી સ્ક્વેર અપોન આર સૂત્ર પ્રમાણે આપણે સાબિત કરેલું છે તો આકૃતિની અંદર જે વાત સમજાઈ એ વર્ણનાત્મક ભાષામાં તમારે લખવી પડશે હવે આપણા ચુંબકીય બળથી આપણે શરૂઆત કરીએ છીએ તો હવે ચુંબકીય બળ FM is equal to Q into V cross B સૂત્ર therefore QVB sin theta લંબ રૂપે તો કહી દીધેલું છે એટલે QVB sin 90 થશે તો સૂત્ર બનશે FM is equal to QVB મૂલ્ય મળી ગયું પછી સદિશ નહીં દર્શાવો તો ચાલશે અથવા અહીંયા મોડ કરી દેશો તો ચાલી જશે એકા કેન્દ્રગામી બળ તૈયાર થયું બીજું આ જે આપણને ખબર છે એ મળ્યું તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણના કારણે લાગતું ચુંબકીય બળ અને કેન્દ્ર તરફ લાગતું કેન્દ્રગામી બળ આ બંને બળો એકબીજાને સમતોલતા હશે તો હવે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ તો ચુંબકીય બળની જગ્યાએ QVB ઇઝ ઇક્વલ ટુ MV સ્ક્વેર અપોન R એક એક V ઉડાડો QB ઇઝ ઇક્વલ ટુ MV અપોન R માટે R ઇઝ ઇક્વલ ટુ MV અપોન Q ઇન્ટુ B આ વર્તુળાકાર માર્ગ ઉપર જે પરિભ્રમણ થયું એની ત્રિજ્યા માટેનું સૂત્ર મળી ગયું આમાં એક નવી વાત બી સાબિત કરી શકાય આ સૂત્ર પરથી એવી સમજ પડવી જોઈએ કે અહીં R પ્રપોઝનલ ટુ V કેમ કે વિદ્યુત ભારિત કણનું દળ વિદ્યુત ભારિત કણ પોતે અને ચુંબકીય ક્ષેત્ર તો આપણે નિયમિત લીધું છે બધું અચળ તો R પ્રપોઝનલ ટુ V હોવું જોઈએ જો ત્રિજ્યા વેગના સમપ્રમાણમાં હોય તેથી ત્રિજ્યા વેગમાનના પણ સમપ્રમાણમાં થશે P એટલે વેગમાન છે યાદ રાખજો પાછા બીજું કંઈક ના સમજી લેતા એટલે જો વેગ વધે તો ત્રિજ્યા વધશે વેગમાન વધશે તો વેગ વધશે તો જ વેગમાન વધશે તો બી ત્રિજ્યા વધશે એટલે આ સપ્રમાણતાનો સંબંધ આ સૂત્રની મદદથી આપણે લખી શકીએ બહુ જ અગત્યની વાત છે બેટા યાદ રાખજો હવે આપણું સિમ્પલ સૂત્ર જે જાણીએ છીએ V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ચલો ઓમેગા બરાબર
2πf કદાચ તમારી ચોપડીમાં f ની જગ્યાએ મે 11 માં પણ શીખવાડ્યું તું ન્યુ લખેલો હોય તો ગભરાવાની જરૂર નથી ચલો વેગના સ્થાને કિંમત મૂકી દઉં માટે r is equal to m r into 2πf એના છેદમાં q into b બે બાજુથી r r કેન્સલ કરી દો f ને કરતા બનાવો f ને કરતા બનાવશો તો q into b ઉપર જતા રહેશે 2π m નીચે આવી જશે જોઈ લો f ને કરતા બનાવ્યો આ ઉપર m અને 2π છેદમાં તો આપણે તમને કીધું તું એ પ્રમાણે આ આવૃત્તિનું સૂત્ર તૈયાર કરી નાખ્યું આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર આવૃત્તિ માટેનું સૂત્ર થયું યાદ રાખજો આવૃત્તિને કોઈક સંજોગોમાં તમારી ટેક્સ્ટબુકમાં f ના સ્થાને આવું લખાણ હોય તો જોઈ લેજો આને વાંચતા પણ શીખવાડ્યું તું 11 માં આને ન્યુ વંચાય એટલે અહીંયા ન્યુ પણ આવું આપણે એટલા માટે નહીં લખતા આ ના તમે મારામાં તો ફરક લાગે તમારામાં ફરક નહીં લાગે બે વેગ થઈ જશે અને બંને વેગ થઈ જશે તો તમે હેરાન થશો એટલા માટે મેં f લખેલો છે આવૃત્તિ f માં તો મળી ગયો હવે આવૃત્તિ મળે તો એનાથી આગળ આવર્તકાળ બી શોધી શકીએ આપણે તો હવે આવર્તકાળ t is equal to 1 upon f માટે t બરાબર 1 ના છેદમાં qb upon 2πm ચલો છેદનો છેદ ઉપર લઈ જાઓ તો t is equal to 2πm अपॉन क्यू बी तो आवर्तकाल माटे नी फॉर्म्यूला तैयार थई गई आवृत्ति नु मूल्य जुओ क्यू એટલે વિદ્યુત ભારિત કણ અચળ બી અચળ બગડો અચળ પાઈ અચળ એમ અચળ તો આ સૂત્ર પરથી આપણે એવું લખી શકીએ કે આવૃત્તિ નુ મૂલ્ય એ કેવું મળે છે ભાઈ અચળ કારણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો એની ત્રિજ્યા વેગના વધારા સાથે વધે ઘટાડા સાથે ઘટે પણ એની આવૃત્તિમાં કે આવર્તકાળમાં કોઈ જ ફરક પડતો નથી એનો આવર્તકાળ અને આવૃત્તિનું મૂલ્ય અચળ રહે છે પ્રશ્ન એકદમ વીઆઈપી છે ખાસ ધ્યાનથી સમજજો પ્રશ્નનો બેઝ એ 11 માં ધોરણનો છે 11 માં ધોરણની વાતો જો સરળતાથી નહીં આવડતી હોય તો આમાં 100% મુશ્કેલી અનુભવશ તો બેટા ખાસ ધ્યાન રાખીને આ પ્રશ્ન સમજી લેજો ચાલો બેટા હવે નવા પ્રશ્ન ઉપર ફોકસ કરો આ બધું વર્ણન ચોપડીમાં છે તો થોડું કોમ્પ્લિકેટેડ છે સરળ લેંગ્વેજમાં ફેરવી દીધું છે મેં સમજ પડે એવી ભાષામાં માટે ધ્યાન આપજો બીજા મુદ્દા ઉપર જઈએ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ ટોપિક ચાલુ એક આવૃત્તિનું સૂત્ર મેળવી લીધું તે બીજા મુદ્દા ઉપર આગળ વધીએ છીએ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં વી વેગથી દાખલ થતા કણની ગતિ સમજાવી પીચ એની વ્યાખ્યા આપો પીચ અથવા તો પેચ જે સ્ક્રુ હોય આપણો અને સ્ક્રુમાં બે કાપાઓ ઘણા બધા કાપાઓમાં બે કાપાઓ વચ્ચેનું અંતર એને પેચ કહેવાય એનો ગુજરાતી શબ્દ સ્પેલિંગ પી આઈ ટી સી એચ છે માટે પીચ પણ વાંચી શકાય ચિંતા નહીં કરવાની શું છે એ સમજ હોવી જોઈએ હવે સમજો કે આપણી આકૃતિ તૈયાર છે એ આકૃતિની અંદર થ્રી ડાયમેન્શન લીધા છે એક્સ વાય ઝેડ આપણું ચુંબકીય ક્ષેત્ર એ એક્સ અક્ષની દિશામાં આપણે વિચારેલું છે આવા એક્સ અક્ષની દિશામાં કોઈ વિદ્યુત ભારિત કણ છે ધારો કે આ વિદ્યુત ભારિત કણ એ ધન વિદ્યુત ભાર હોઈ શકે આપણે આ ધન વિદ્યુત ભારિત કણ વિચારી લીધો એટલે ક્યુ આવો કોઈ વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આટલો વિસ્તાર નિયમિત બતાવી દીધો છે જોઈ લો બી જે એક્સ અક્ષની દિશામાં છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો ગતિ એની વર્તુળાકાર હોય હમણાં જ આપણે સાબિત કર્યું સેમ વાત અહીંયા વિચારો કે એની વર્તુળાકાર ગતિ થશે તો કણનો ગતિમાં અહીંથી આમ બનવાનો હવે આની નીચેથી એ ગતિ આવશે એટલે અહીંયાથી વિચારો કે આવી ગતિ થવાની ફરી અહીંથી આમ ફરશે પાછો આમ ઉપર પાછી ગતિ આવવાની
ફરી આછો ફરશે પાછો અમુક પર ફરી આ ગતિ આવવાની ફરી અહીંથી ફરશે પાછો અમુક પર તો તમે જુઓ આની ઉપર આમ આંટાઓ વળતા હોય આમ આંટાઓ આપણે રોટેટ કરતા હોઈએ ને એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે તો આ બે આંટાઓ વચ્ચેનું અંતર જે તૈયાર થયું આ ડિસ્ટન્સ જે બળ્યું એને PIPCH ફોર પીચ અથવા પેચ અંતર તરીકે ઓળખી શકાય મૂળ અંતર જ છે નવું કશું જ નથી વર્ણનનો પહેલો વાક્ય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ બી માં થીટા ખૂણે સદિશ બી માં કોઈ ચોક્કસ પ્રકારના કોણે થીટા ખૂણે વી વેગથી દાખલ થતા ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણને ધ્યાનમાં લો કણ જે આપણી પાસે ગતિ કરી રહ્યો છે તો એવા સંજોગોની અંદર એ કણના બે ઘટકો આપણે મેળવીશું વર્તુળાકાર માર્ગ છે તો વર્તુળાકાર માર્ગ ઉપર કણનો વેગ ધારો કે આવી દિશામાં મળ્યો આપણને આ વેગ તો એના બે ઘટકો વિચારી શકાશે એક અક્ષને સમાંતર બનશે બીજો જે મળવાનો એ અક્ષને લંબ મળવાનો એટલે બે ઘટકો વિચારી શકાય વી સમાંતર અને આ મળશે વી લંબ થશે તો એ જ લખ્યું છે કણના પ્રારંભિક વેગ સદિશ વી ના બે ઘટકો વિચારી શકાય એક ચુંબકીય ક્ષેત્ર જે તૈયાર થયું એને સમાંતર ઘટક એને વી સમાંતર કહીશું બીજો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એને વી લંબ કહીશું બેટા અગત્યની વાતો છે ધ્યાનથી સમજજો પેચ અંતર શું છે એ 11માં ધોરણમાં માઇક્રોમીટર સ્ક્રુ ગેજ વાળો પ્રયોગ કર્યો છે ત્યાં શીખ્યા હશે સાદું ઉદાહરણ આપણું સ્ક્રુ વાળું પણ છે એ સ્ક્રુ વાળા ઉદાહરણમાં પણ આ વાત તમે સમજી શકો છો તો ફરી એકવાર આકૃતિમાં સદિશ બી એમાં થીટા કોણે દાખલ થતો વિદ્યુતભારિત કણ ક્યુ વિચારો આવા વિદ્યુત ભારિત કણ માટે વી એ વેગ જે મળ્યો એ આપણને એને લંબ રૂપે મળશે એના બે ઘટકો લંબ અને સમાંતર એ વિચારી શકાય આ બે ઘટકમાં એક ઘટક છે સમાંતર એટલે સમાંતર ઘટકના કારણે કોઈ જ પ્રકારનું બળ ઉત્પન્ન થવાનું નથી એટલે આપણો કણ એ અચળ વેગથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ ચાલુ રાખશે અને જો અચળ વેગથી ગતિ ચાલુ રહેતી હોય તો હમણાં આગળ શીખવાડ્યું એ પ્રમાણે ગતિ ઉર્જાનું મૂલ્ય વેગ અચળ તો 1/2 mv² સૂત્ર પ્રમાણે ગતિ ઉર્જાનું મૂલ્ય અચળ હોવું જોઈએ આ સિમ્પલ વાત થઈ ગઈ હવે આગળ સમજો કે આપણો સમાંતર ઘટક તો કંઈ નહીં કરી શકે તો બીજો ઘટક વિચારો લંબ લંબ ઘટકના કારણે ચુંબકીય બળ લાગે અને એના કારણે કણ એ આવી વર્તુળાકાર માર્ગ ઉપરની ગતિ થશે આ વર્તુળાકાર માર્ગ પરની ગતિ એને હેલિકલ અથવા સર્પિલાકાર ગતિ તરીકે ઓળખી શકાય હેલિકલ એટલે 100% વર્તુળ નહીં સ્પ્રિંગની જે ગતિ હોય એ પ્રમાણે એક આંટો ફરે તો વર્તુળ કમ્પ્લીટ પૂરું કરીને એક બિંદુ પર ના આવે ત્યાંથી એક ચક્ર આગળ જાય ત્યાંથી પાછું એક ચક્ર આગળ ત્યાંથી આગળ જુઓ કમ્પ્લીટ રોટેશન નહીં થતું આમ એક એક રોટેશન આગળ આપણે વધતા જઈએ છીએ ફિરકીમાં દોરી ભલો તો કેવું આખું રોટેશન પૂરું ના થાય ત્યાંથી નવો આંટો ચાલુ થાય પાછો નવો આંટો શરૂ થાય તો એવી ગતિ એને હેલિકલ અથવા સર્પિલાકાર ગતિ તરીકે ઓળખી શકાય તો બેટા આ ગતિ એ હેલિકલ અથવા સર્પિલાકાર ગતિ છે જે અગત્યની ગતિ છે ખાસ ધ્યાનથી સમજજો આવી ગતિ થાય તો એ હેલિકલ અથવા પીચ અથવા પેચ અંતર મળ્યું એ બંને વચ્ચેની જે જગ્યા એને પીચ કહીશું એની ડેફિનેશન શું છે બહુ જ અગત્યની વાત જુઓ મેં સ્પેલિંગ પણ લખ્યો પેચ શબ્દ બી લખ્યો સ્પેલિંગ ઉપરથી પીચ પણ લખાય બહુ ચિંતા કરવાની જરૂર નથી વ્યાખ્યાના શબ્દો જુઓ તો ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે ગતિ કરતા વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર વિદ્યુત ભારિત કણ ફરી રહ્યો છે ચુંબકીય ક્ષેત્રમાં ફરી રહ્યો છે એક રોટેશન પૂરું કરશે
તો એ વખતે એણે જે અંતર કાપેલું હશે કઈ દિશામાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં એવું અંતર એને આપણે પિચ અથવા પેચ અંતર કહીશું ફરી એકવાર ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે એટલે સર્પિલાકાર માર્ગે વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ એક દોલન દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર એને આપણે પિચ અથવા પેચ અંતર તરીકે ઓળખીશું તો આ પિચ અથવા પેચ અંતર એ અગત્યની વાત છે બેટા સમજી લેજો હવે એક પરિભ્રમણ હવે એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ હવે એ આવર્તકાળ જો ટી હોય તો આપણે હમણાં જ સૂત્ર સાબિત કર્યું હતું ટી બરાબર 2πm અપોન ક્યુબી આ સૂત્ર તો મળેલું છે હવે મારે પેચ અંતર શોધવું હોય તો સાદું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય આમાંથી હું અંતરને કરતા બનાવું તો થશે વેગ ગુણ્યા સમય અંતરને આપણે પેચ પી કહી દઈશું વેગની જગ્યાએ વી કહી દઈએ અને સમયની જગ્યાએ ટી કહી દો તો વેગ વી તો ખરો જ અને સમયની જગ્યાએ 2πm અપોન ક્યુ ઇન્ટુ બી તો આ પેચ પી વાળું આપણું એક નવું સૂત્ર મળી ગયું જ્યારે બી પેચ અંતર શોધવાની વાત આવશે તો વી ઇન્ટુ 2πm અપોન ક્યુ ઇન્ટુ બી આપણા આ સૂત્રથી આપણે કામ કરીશું તો એક આ અગત્યની વાત નવી તમને સાબિત કરી આપી બેટા સમજી લેજો એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ આ સૂત્ર જાણતા હતા વેગ બરાબર અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરીને અંતર એટલે આ બે કાપાઓ વચ્ચેનું અંતર એ જ પેચ એટલે પેચ માટેની વાત પૂરી કરી અને સૂત્ર વી ઇન્ટુ 2πm અપોન ક્યુબી મેળવી લીધું હવે જે ટોપિક શીખ્યા છે બે થિયરી અહીંયા પૂરી થઈ જે ટોપિક શીખ્યા છે એ ટોપિકને લગતા થોડાક દાખલાઓ જોઈ લઈએ ફરી એકવાર ટેક્સ્ટબુક તૈયાર ચોપડી હોવી જોઈએ હું રકમ વાંચું છું ચોપડીમાં ધ્યાન દાખલાઓ સહેલા છે સમજો સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન ચાર પોઈન્ટ સિક્સ રકમમાં ધ્યાન 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે ચલો 3 સેન્ટીમીટર લંબાઈનો તાર છે આપણી પાસે એટલે L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર મીટર કરશો 3 × 10^-2 એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ છે 10 એમ્પિયર એટલે I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે જેને એક સોલેનોઇડમાં હવે નવો શબ્દ આવ્યો પણ તમારા માટે જૂનો કેમ કે સોલેનોઇડ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો આ જે હેલિકલ રચના સળિયાવાળી તૈયાર થઈ કોઈ સળિયો હોય અને સળિયા ઉપર આવી રીતે તાર વીંટાળી દો તો બનતી રચના એને સોલેનોઇડ કહેવાય એક પ્રકારનો વાહક છે કોઈ નવી વાત નથી ચિંતા ના કરશો એ શબ્દ દાખલાને કોઈ જગ્યાએ કન્સલ્ટ નહીં કરે ગભરાશો નહીં એક વાહક છે એવું સમજી લેવાનું તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે લંબરૂપે મૂકેલો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એ આપણને સમજ હોવી જોઈએ એટલે લંબરૂપે શબ્દ એટલા માટે સેટ કરેલો છે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.27 બી ઇઝ ઇક્વલ ટુ 0.27 ટેસ્લા આપેલું છે તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે એફ તમારે શોધવાનું છે ક્યાં ગભરાવાની જરૂર છે બેટા સિમ્પલ સૂત્ર એફ બરાબર આઈ
into L cross B માટે સૂત્ર થશે ILB sin theta. હવે મારે શીખવાડવાની જરૂર રહેતી નથી, IB અને L આપેલો theta 90 તૈયાર થઈ ગયો, ખાલી કિંમત મૂકી સાદું રૂપ જાતે આપવાનું, એટલે જવાબ તમારો તૈયાર થઈ જશે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો અહીંયા પૂરો થાય છે, ધ્યાન રાખજો. નવી વાત કરીશું, ચલો સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન જુઓ, એ પણ શીખેલા છો સૂત્ર. સ્વાધ્યાયનો 11મો દાખલો 4.11, ધ્યાનથી સમજો ફરી એકવાર, રકમમાં સંપૂર્ણ ધ્યાન. એક ઓરડામાં 6.5G, કેપિટલ G એટલે ગોસ કહેવાય, એ શીખવાડ્યું તું મેં લાસ્ટ ટાઈમ, જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે, 6.5 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર. એટલે સૌથી પહેલા બી આપેલો છે, બી ઇઝ ઇક્વલ ટુ 6.5, કેપિટલ જી એટલે ગોસ, 6.5 ગુણ્યા 10^-4 ટેસ્લા, યાદ રાખજો આ શીખવાડેલું છે, રકમમાં પણ લખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન, લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10^6, 6 છે કે 4 મને નહીં દેખાતું બરાબર, 10^4 હશે. તમે જોઈ લેજો ચોપડીમાં જે હોઈએ, મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે છોડવામાં આવે છે. લંબરૂપે થીટા 90 થઈ જશે, વેગ આપેલો છે v ઇઝ ઇક્વલ ટુ 4.8 ગુણ્યા 10^4 10^4 મીટર પ્રતિ સેકન્ડ. બેટા જોઈ લેજો, કદાચ 4 છે કે 6 હોય તો તમે 6 લખી દેજો, ચિંતા ના કરતા. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો, અને આ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ચલો વર્તુળાકાર કેમ હોવો જોઈએ, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણી સીધી સાદી વાત થિયરીમાં જ શીખ્યા હતા, જે આવૃત્તિ વાળું સૂત્ર મળ્યું આજે એમાં શીખેલા છો, કે કોઈ પણ પ્રકારનો કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરો તો લંબરૂપે દાખલ થાય, એટલે એની દિશા એ વર્તુળાકાર માર્ગને સ્પર્શક રૂપે હોવી જોઈએ, અને વર્તુળાકાર માર્ગે ગતિ થવી જોઈએ. તો એ તો સિમ્પલ સ્ટેટમેન્ટ, એ થિયરીની મદદથી લખી શકો તમે. ચુંબકીય બળ વાળું સૂત્ર F બરાબર QVB sin થીટા, વિદ્યુત ભારની દિશામાં મળવાનું છે, તો બી વર્તુળાકાર માર્ગ થાય. તો હવે મારે ત્રિજ્યા જો શોધવી હોય, તો આપણા બે સૂત્રો જે સરખાયા હતા, એક તો F ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા, અને બીજું F ઇઝ ઇક્વલ ટુ MV સ્ક્વેર અપોન R ને સરખાવતા. ચલો સરખાવો, તો MV સ્ક્વેર અપોન R ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા, મારે R જોઈએ, તો MV સ્ક્વેર એના છેદમાં QVB sin થીટા, એક એક V તો ઉડી જશે, તો માટે R બરાબર શું થશે, MV એના છેદમાં QB sin થીટા. હવે તમે રકમના શબ્દો જુઓ અને ના જુઓ તોય કંઈ વાંધો નહીં, કેમ કે Q એટલે આપણો વિદ્યુત ભારિત કણ છે, તો એ તો 1.6 × 10^-19 કુલમ હોવું જોઈએ. બીજા નંબરમાં વિદ્યુત ભારિત કણ તરીકે ઇલેક્ટ્રોનની વાત છે, તો ઇલેક્ટ્રોનનું દળ બી ખબર હોવું જોઈએ, 9.1 × 10^-31 કિલોગ્રામ. કિંમતો મૂકી દેજો બેટા, સાદું રૂપ આપશો એટલે જવાબ તમારો તૈયાર થઈ જશે. તો આજના લેક્ચરની અંદર બે થિયરી અને બે દાખલાઓ, બધું સહેલું, કશું અઘરું નથી. ચોપડીમાં જે કોમ્પ્લિકેટેડ લેંગ્વેજો છે એને આપણે સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે,
તો એ સરળ ભાષામાં સમજી અને આ બંને દાખલાઓના જવાબો લાવી દેજો, ચિંતા ના કરતા, અને મારું રોજનું સૂત્ર રોજનું કામ રોજ એ કોઈ પણ સંજોગોમાં તૈયાર થઈ જવું જોઈએ. આપણે બહુ થોડો થોડો પોર્શન શીખવાડીએ છીએ, વચ્ચે એક દિવસનો ગેપ પણ મળે છે, તો બેટા સમય બગાડ્યા વગર પ્રિપેરેશન રાખજો, તૈયારી કરશો તો જ ફાયદો, નહીં તો સંપૂર્ણ નુકસાન છે. આજની વાતો અહીંયા પૂરી કરીએ છીએ, બાકીની વાતો આવતા લેક્ચરમાં કરીશું. તો બેટા આજે આટલું બહુ થઈ ગયું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશું.